નમસ્કાર, જી એસ ટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ, હું છું માનસી. આજે 12 વાગે વાત કરવી છે હડતાળના માર્ગે ડ્રાઈવરોની. રાજકોટ વાસીઓ માટે જીવાદોરી સમાન એવી સિટી બસના આજે પૈડા થંભી ગયા હતા ત્યારે હવે આ હડતાળ પૂર્ણતા નારે છે. ડ્રાઈવર અને એજન્સી વચ્ચે મનપા અધિકારીઓએ સંકલન કર્યું અને આ મામલે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલનું નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે કહ્યું કે થોડા સમયમાં જ બસ સેવા પૂર્વવત શરૂ થઈ જશે. હાલ આ મુદ્દો છે જેને ધ્યાન ઉપર રાખીને પ્રાથમિકતા સાથે વાટાઘાટો થઈ ચૂકી છે અને કર્મચારીઓને લગતા પ્રશ્નો ન આવે તે જોવામાં આવશે. મહત્વનું એ કે રાજકોટના 80 ફૂટ રિંગ રોડ પર આવેલ બસ ડેપોની અંદર ડ્રાઈવરો દ્વારા ચક્કાજામ કરાયો હતો અને ડ્રાઈવરોએ આરોપ લગાવ્યો હતો કે અનેક વખત પગારની રજૂઆત કરવામાં આવી છતાં નિયમિત પગાર થયો નહોતો. મુસાફરો તો ઘણો હાલાતીનો સામનો કરી રહ્યા છે સાહેબ. ઓછામાં ઓછી 65-70 ગાડીઓ બંધ છે, એટલે રાજકોટની તમામ જનતા આ રીતની એવરી અપડાઉન વાળી જનતા હેરાન પરેશાન થતી હશે, જેનું અમે દિલગીરીથી માફી માગીએ છીએ. અમારી કંપનીના તમામ આપણે મુખ્યત્વે જે જાહેર પરિવહન વ્યવસ્થા છે એમાં ડીઝલ પ્લસ ઇલેક્ટ્રિક બસ આપણી જે છે ઇલેક્ટ્રિક બસના મારફતે આપણે સંચાલન કરી રહ્યા છીએ. એટલે હાલનો આ જે પ્રશ્ન છે એ ઇલેક્ટ્રિક બસના જે ઓપરેટર છે એમને લગતો પ્રશ્ન છે. એમના જે ડ્રાઈવર એમના તરફથી હાયર કરેલા હોય છે એમના પગાર બાબતેને માગણીને લઈ અને પ્રશ્ન હાલમાં ઉપસ્થિત થયેલ છે. આ બાબતે RMCના જે અધિકારીઓ છે અધિકારીઓ દ્વારા બંને એજન્સી એટલે કે જે ડ્રાઈવર પ્રોવાઈડ કરનારી એજન્સી અને બસ ઓપરેટર એજન્સી એમના અધિકારીઓને સાથે રાખી અને ચર્ચા વિચારણા કરી છે અને ટૂંક જ સમયમાં આ જે સમગ્ર પ્રશ્ન છે એનો સુખદ નિવેડો આવી અને ફરીથી બસનું જે સંચાલન છે એ સંચાલન ખૂબ ટૂંક સમયમાં પુનઃ સ્થાપિત કરવામાં આવશે. નહીં, ચોક્કસ આ જે મુદ્દો છે એ ધ્યાન ઉપર આવેલો છે અને ચોક્કસપણે પગાર વધુ વગેરે નિયમિત થાય એ અપેક્ષિત જ છે બાબત. અને એટલા બાબતે જ આપણા જે અધિકારીઓ છે એમને બંને એજન્સી સાથે વાટાઘાટ કરેલી છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારના કોઈપણ કર્મચારીના આવા નાના મોટા પ્રશ્નો ન આવે, ખાસ કરીને પગાર રિલેટેડના પ્રશ્નો ન આવે એ બાબતે જે પણ કાર્યવાહી RMC તરફથી પણ સુનિશ્ચિત કરવાની થતી હશે એ ચોક્કસપણે આપણે સુનિશ્ચિત કરીશું. ટૂંક જ સમયમાં જે આખી સેવા છે એ પુનઃસ્થાપિત એમાં થઈ જશે. તો સમાધાનના માર્ગે મહત્વની વાત છે કે 9:30 વાગ્યાના બુલેટિનની અંદર GSTV આ મુદ્દો ઉપાડ્યો હતો અને રાજકોટ વાસીઓ માટે આ સૌથી મોટો ગંભીર મુદ્દો હતો કે જો આ હડતાળ પર ઉતરેલા કર્મચારીઓ પરત ન ફરે તો પછી ટ્રાન્સપોર્ટેશનને લઈને સૌથી મોટા સવાલ હતા. તો GSTVએ ઉપાડેલો આ મુદ્દો અને તેના અહેવાલની અસર પડી છે. ડ્રાઈવર અને બસ એજન્સી વચ્ચે મહાપાલિકા અધિકારીઓએ સંકલન કર્યું છે. આપણે હમણાં જ મ્યુનિસિપલ કમિશનરની બાઇટ સાંભળી, તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે હવે સંકલન સધાઈ રહ્યું છે. હાલ જે મુદ્દો છે તેને ધ્યાન પર લેવામાં આવ્યો છે, તેને સૌથી પહેલાં પ્રાથમિકતા આપવામાં આવે છે અને હવે આગામી સમયની અંદર કર્મચારીઓને લગતા કોઈ પ્રશ્ન જ ન આવે તે રીતે આગળ વધવામાં આવશે. એજન્સી જો કાયમી સમાધાન સાથે વ્યવસ્થા નહીં કરે તો આગળ કાર્યવાહી થશે તેવું પણ મ્યુનિસિપલ કમિશનરે કહ્યું છે. તો ડ્રાઈવર અને બસ એજન્સી વચ્ચે મહાપાલિકા અધિકારીઓએ સંકલન કર્યું છે. મહત્વની વાત એ છે કે હાલ જે મુદ્દો છે તેને ધ્યાનમાં લઈને પ્રાથમિકતા સાથે વાટાઘાટો થઈ ચૂકી છે તેવું મ્યુનિસિપલ કમિશનરે કહ્યું છે. આજ અંગે વધુ માહિતી માટે રાજકોટથી સંવાદદાતા લકી જોડાઈ ગયા છે. લકી, 9:30 વાગે જે મુદ્દો ઉપાડ્યો હતો GSTV અને આખરે તેની અસર પહોંચી અહેવાલનો પડઘો પડ્યો, સમાધાનના માર્ગે હવે છે, વિગતો શું છે? પરથી જે સિટી બસના ઇલેક્ટ્રિક સિટી બસ છે તેના જે કર્મચારીઓ છે 65 થી વધુ કર્મચારીઓ છે તે હડતાલ ઉપર ઉતરી ગયા હતા. તેમનું એક કારણ હતું કે નિયમિત તેમને પગાર ન હતો મળતો અને ડ્રાઈવરોનો પગાર જે માત્ર ને માત્ર 12,000 રૂપિયા છે અને તેના કારણે જે તે પગાર પણ તેમને નિયમિત ન મળતા જે અંતે 4 મહિનાથી સતત રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવતા તેઓ હડતાળ ઉપર ઉતર્યા હતા અને સવારથી જ GST દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
અને ત્યારે ક્યાંક ને ક્યાંક 12 વાગ્યા સુધીમાં તેનું નિરાકરણ પણ આવી ચુક્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે આ મુદ્દો સામે આવતા અમે તાત્કાલિક ધોરણે એક મીટિંગનું આયોજન કર્યું છે. એજન્સી અને જે આરએમસીના કર્મચારીઓ દ્વારા આ જે મીટિંગ છે તે હાલ ચાલી રહી છે અને કર્મચારીના કોઈ પણ પ્રશ્ન છે તેનું નિરાકરણ આવશે. કારણ કે જે પગારનો મુદ્દો છે તે સૌથી મોટો છે, કારણ કે મધ્યમ વર્ગીય જે ડ્રાઈવરો છે તે નોકરી કરતા હોય છે અને પોતાનું ઘર ચલાવતા હોય છે અને તેવામાં પણ તેમનો પગાર ન મળે નિયમિત સર તો તેનું ઘર છે તે ખોરવાઈ જતું હોય છે. ત્યારે આ મુદ્દો મહત્વનો છે. કોઈ પણ પ્રકારની ક્ષતિ આમાં ન સર્જાય તેનું મહત્વનું ધ્યાન રાખવામાં આવશે. કર્મચારીઓને જે કોઈ જે એક પ્રકારે કહી શકાય કે અવગણતા ન મળે ન પડે તે માટે તમામ જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવશે. જે કર્મચારીઓના જે પ્રશ્ન છે તેને લઈને જે વાત છે તે વાટાઘાટો છે તે હાલ ચાલી રહી છે. ટૂંક જ સમયમાં તેનું આ જે પ્રશ્ન છે તેનું નિરાકરણ આવી જશે. પરંતુ સવારથી જે લોકો છે પણ તે પણ પરેશાન થયા છે. જો વાત કરવામાં આવે તો હજારો વિદ્યાર્થીઓ છે અને હજારો લોકો છે તે સિટી બસની સેવા છે તેનો ઉપયોગ કરે છે પોતાના પરિવહન માટે. ત્યારે ડીઝલ અને જે ઇલેક્ટ્રિક બસો છે તે બે વિભાગ છે તેમાં ઇલેક્ટ્રિક બસનો આ જે મુદ્દો છે તે સામે આવ્યો હતો. જીએસટીએ જ્યારથી આ મુદ્દો ઉપાડ્યો ત્યારે 12 વાગ્યા સુધીમાં તેનું નિરાકરણ ક્યાંક ને ક્યાંક આવ્યું છે. હાલ તો વાટાઘાટો ચાલી રહી છે. વાટાઘાટોના અંતે શું થશે તે જોવું રહેશે. જો એજન્સી નહીં માને તો તેને નોટિસ આરએમસી દ્વારા ફટકારવામાં આવશે તેવું આનંદ પટેલ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે. જી એજન્સીને પણ કહ્યું છે કે તમારે આ વાતનો માનવું જ પડશે, એ વાત તો સ્પષ્ટ છે જ્યારે મ્યુનિસિપલ કમિશનરે આ વાતનો ઉલ્લેખ કર્યો. પરંતુ જીએસટીવીએ જ્યારે આ વાત ઉપાડી ડ્રાઈવરોની વાતને વાચા આપી અને ટૂંક જ સમયની અંદર સમાધાનના માર્ગે આખો માર્ગ પહોંચ્યો, ડ્રાઈવરોનું શું કહેવું સામે આવ્યું છે તેના માટે આપનું શું કહેવું છે લકી? આવો આપની પાસે આજ મુદ્દાને લઈને, આજ પ્રશ્નને લઈને. એ પહેલાં આપણી સાથે ભાનુભાઈ બોરીચા જોડાઈ ગયા છે, જીસીટી બસ એસોસિએશનના આગેવાન છે. ભાનુભાઈ સ્વાગત છે આપનું જીએસટીવીની અંદર. અત્યારે તો સમાધાનના માર્ગે જોવા મળી રહ્યા છો, શું કહેવું છે આપનું, પહેલી પ્રતિક્રિયા? હેલો જી ભાનુભાઈ, સમાધાનના માર્ગે હવે અધિકારીઓ સાથે સંકલનની વાત થઈ રહી છે, શું કહેવું છે? હાજી મેડમ, એવી વાત થઈ ગઈ અને પ્લસ એમાં કેવું છે, હવે જો આ નહીં સુધરે ને તો પાછું અમે આ જ કરીને ઉભા રહેશું. જ્યારે હડતાળના બીજું કઈ પગલા લેવાનું આવતું નથી, નો અમે કઈ સરકારી ગવર્નમેન્ટ તો છે નહીં. અમે ડ્રાઈવરોની જે માંગ હતી હજુ તો એવું ચર્ચાઈ રહ્યું છે કે પહેલા પ્રાથમિકતા ડ્રાઈવરોની માંગ છે પૂરી જ નથી મેડમ. શું માંગ હતી એ કહેશો ભાનુભાઈ? આ લોકો ટાઈમે પગાર જ નથી કરતા મેડમ. ઓકે, સંકલન સમિતિ સાથે જ્યારે વાતચીત થઈ છે ભાનુભાઈ, એક તરફ મ્યુનિસિપલ કમિશનરે આપે સાંભળ્યા હશે, તેમનું પણ કહેવું સામે આવ્યું છે કે અમે આ બધી જ વાતોને ધ્યાનમાં લઈશું. બેન હવે હું તમને કહું ને, આંધાય આંભરે ખાલી ઉપર ચાલું. સિટી બસના ડ્રાઈવરોને હું પ્રોબ્લેમ છે આ લોકો કોઈ સમજતા નથી. અમે અમારા કોન્ટ્રાક્ટરને કહી છીએ કે ડ્રાઈવરને અહીંયા જેમ આવે ને એમ ગાડું દઈ દઈએ. સિટી બસનું પાર્કિંગ હોય ને રિક્ષાવાળા ગાડું કાઢે બે ફા. તો મ્યુનિસિપલ કમિશનરની જ્યારે પ્રેસ કોન્ફરન્સ ભાનુભાઈ, જ્યારે તમે કમિશનરની પ્રેસ કોન્ફરન્સ સાંભળી આપની વાતો, કોઈ કમિશનર નહીં ને કાંઈ નહીં, અમને કમિશનર, અમે થોડા ડ્રાઈવર તરીકેના માણસ છે મેડમ, અમને કોણ ઓળખે. તેમણે કહ્યું છે કે આપના જે મુદ્દાઓ છે, આપની જે પ્રાથમિક વાતો છે, આપના જે કર્મચારીઓના પ્રશ્નો છે તેને દૂર કરવામાં આવશે એવું કહ્યું છે તેમણે. પણ મેડમ આ ડાઈ 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 વાતો કરે, આ મેલું કાંઈ નથી. અમને લાલચ આપીને સીધી બસો ચાલુ કરાવી દઈએ, અમને થોડીક દાટી મારીને બસો ચાલુ કરાવી દઈએ. ભાનુભાઈ પણ શું હોય, અમારે 15,000 નો પગાર મેડમ કે 7,000 પગાર હોય. એમણે કહ્યું છે કે આગામી સમયની અંદર આ મુદ્દો પણ ઉકેલાઈ જશે. હાજી, તેમનું એવું કહેવું સામે આવ્યું છે કે આગામી સમયની અંદર આ જે મુદ્દો છે, આપની વાતો છે, આપના જે પ્રશ્નો છે તે પણ ઉકેલાઈ જશે, આ વાત પણ કહી છે મ્યુનિસિપલ કમિશનરે. એકદમ આ પહેલી વાર ખબર પડી, આ રૂપિયા વર્ષિયા બાદ 12 વર્ષથી અમારું શોષણ થાય છે. કેટલા સમયથી આપનો પગાર નિયમિત નથી? 12 વર્ષથી સિટી બસ ચાલુ થઈ ને ત્યારથી ના શોષણ થાય ડ્રાઈવર. તો શું આપને વિશ્વાસ નથી મ્યુનિસિપલ કમિશનરે કહ્યું તેમની વાતો ઉપર, કારણ કે તેમણે તો આશ્વાસન આપ્યું. મેડમ એક જ મિનિટ, હું તમને તમારો નંબર દઉં, હું તમને વિડીયો કોલ કરીને બતાવું કે રાજકોટ સિટી બસ અત્યારે આટલી લપ આલે ને. હેલો, બિલકુલ ભાનુભાઈ, આટલી લપ આલે ને ત્યારે આ લોકોએ હડતાલ કરી, તો તમે જો રિક્ષા વાળા તમને બતાવું પાર્કિંગમાં. કમિશનરે હું પગલા લીધા, અમારા ડ્રાઈવરોને મારે છે આ લોકો
રિક્ષા વાળા જે પણ આ વિડીયોની વાત કરી રહ્યા છો, આપે એ વાતનો ઉલ્લેખ કર્યો, તો એવા વિડીયો આપ જીએસટીવીને મોકલી શકો છો. તમે વિડીયો કોલે તમે લાઈવ વાત કરી શકો છો. તકલીફ શું થઈ રહી છે? એક તરફ આપ પગાર વધારાની વાત કરો છો કે અમને નિયમિત પગાર નથી મળતો, બીજી તરફ આપ એ વાત કરો છો કે જ્યાં બસનું પાર્કિંગ હોય છે ત્યાં રિક્ષા ચાલકો બેસી જાય છે, તેમના વિરુદ્ધ પગલાં નથી લેવામાં આવતા. આ બધી જ સમસ્યાઓ શું આપે આગળ નથી પહોંચાડી પહેલા? ભાનુભાઈ, હેલો જી, આપના સુધી અવાજ પહોંચ્યો છે ભાનુભાઈ? પ્રશ્ન સંભળાયો છે આપને? હાજી હાજી, મને પહોંચે. અંધેરી નગરી ગંડુર રાજ્ય, ઓકે, રાજકોટમાં ઈ અમારી હાલત છે. ભાનુભાઈ, આપ કહી રહ્યા છો કે જ્યાં સિટી બસ નું પાર્કિંગ હોય છે તે પાર્કિંગ ની અંદર રિક્ષા નજર અમે લાઈવ અહીંયા કેમેરા છે મેડમ જી. ઠીક છે, મ્યુનિસિપલ કમિશનર ની વાત સાથે આપ સહમત નથી? કમિશનર સાહેબ, અમને થોડા અમે 5,000 ના પગાર વાળા માણસ છે મેડમ, અમને કમિશનર સાહેબ જવાબ દે, અમે એને મળી હતી. ભાનુભાઈ, આપે જે કહ્યું કે આપે વાતોનો જે ઉલ્લેખ કર્યો કે આપને જે ગંભીર પ્રશ્નો થઈ રહ્યા છે, આપની જે વાતો છે અને સાથે સાથે જે મુદ્દાથી આપ ઘણી વખત આગળ પહોંચાડી ચૂક્યા છો અને હજુ તેનું સોલ્યુશન નથી આવ્યું, તે બધી જ વાતોને જે વિડીયોની આપે વાત કરી તો તે આપ વિડીયો પણ મોકલી શકો છો. બિલકુલ ભાનુભાઈ, આપ જીએસટીવી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો હવે મુદ્દો એવો છે કે મ્યુનિસિપલ કમિશનરે તો ચોખવટ કરી દીધી કે સંકલન સમિતિ અને આરએમસી વિભાગ એટલે કે સિટી બસ જે ચાલકો છે તેમના જે પ્રશ્નો છે, કર્મચારીઓ છે તેમની જે વાતો છે, તેમને લઈને રજૂઆત આગળ કરવામાં આવશે અને જો આરએમસી નથી માનતું તો પછી તેના વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવશે, તે વાતનો પણ ઉલ્લેખ કર્યો છે. પછી એમણે કહ્યું છે કે જે પગારની વાત કરવામાં આવી છે, પગાર નિયમિત નથી થતો, જેટલા પણ ત્યાં એસોસિએશનના આગેવાન છે તેમનું પણ આ કહેવું સામે આવ્યું છે. લકી આપણી સાથે જોડાય છે. લકી, સિટી બસ એસોસિએશનના આગેવાન હતા, એમનું કહેવું સામે આવ્યું છે કે મ્યુનિસિપલ કમિશનરે તો ઘણું બધું કહી દીધું પરંતુ તેઓને હજુ વિશ્વાસ નથી આ વાતો ઉપર. ચોક્કસથી, અવારનવાર આ પ્રકારની જે હડતાલ છે તે સિટી બસના જે ડ્રાઈવરો દ્વારા કરવામાં આવતી હોય છે. તો અગાઉ પણ એવા પણ કિસ્સા સામે આવ્યા છે કે જ્યારે સિટી બસના ડ્રાઈવરોની પણ ક્યાંક ને ક્યાંક બેદરકારી થતી હોય છે, જ્યારે જ્યારે અકસ્માત થતો હોય છે ત્યારે પબ્લિક દ્વારા તેમને હેરાન કરવામાં આવતા હોય છે, તેવા અનેક જે પ્રશ્ન છે તે જે આપણે ભૂતકાળમાં જોયેલા છે. ત્યારે સિટી બસના ડ્રાઈવરોનો એક પ્રશ્ન હતો કે પગાર જે અનિયમિત થાય છે અને તેનો જે નિરાકરણ આવે. હવે જે યુનિયનના જે પ્રમુખ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યારે પાર્કિંગની જે વ્યવસ્થા છે તે નથી કરી દેવામાં આવી અને તેના કારણે જે રિક્ષાવાળા અને જે સિટી બસના ડ્રાઈવરો છે તે બંને વચ્ચે ઘર્ષણો થાય છે, તે પણ એક મુદ્દો છે કે તેમાં એડ કરવામાં આવ્યું છે. હવે મહાનગરપાલિકા દ્વારા હવે આગામી સમયમાં એજન્સીઓને શું ઓર્ડર દેવામાં આવે છે, વાટાઘાટો વચ્ચે હવે શું થશે તે જોવું રહેશે. જી, જે ઘર્ષણની વાત આપે કરી લખી અને એ જ ઘર્ષણના દ્રશ્યો અને એવા કોઈ વિડીયો આવશે તો જીએસટીવી તે તથ્ય સાથે ચલાવવા માટે પણ તૈયાર છે. પરંતુ અત્યારે તો જે વાત સામે આવી, મ્યુનિસિપલ કમિશનરે કહ્યું છે કે ખૂબ ટૂંક જ સમયની અંદર આ બધું જ પૂર્વવત થશે. આભાર આપ જોડાયાની વિગતો જણાવી દે બદલ. આ સાથે આગળ વધીશું, હાલ રોકાઈશું એક વિરામ માટે.